गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बेना गणित गम्मत में आप जोए आगळना लेक्चर में आप शू जोयु तू के आगळना लेक्चर में आप महावरो कर्यो तो जूथ में गणवानो एमा एक सरस मजानी बिलाड़ी थी तेनी पूंछ आपणे बनावानी हती पूंछ बनावी थी एना सिवाय तो के जूथ में संख्या गणी थी। હવે આજે આપણે શું કરશું, એક સરસ મજાની એવી વાર્તા જોશું જેનું નામ છે મોટું ગાજર। શું છે મોટું ગાજર? અહીંયા તમને ચિત્રમાં શું દેખાય છે? ગાજર દેખાય છે ને, જે જમીનની અંદર છે એ જોવા મળે છે। તેનો રંગ કેવો હોય તમને ખ્યાલ છે? બરાબર, તેનો રંગ લાલ હોય છે। આ લાલ રંગનું ગાજર છે એ તમે ક્યારે ખાધું છે? કેવો સરસ મજાનો સ્વાદ હોય છે ને એનો। તો આજે આપણે આ ગાજર વિશેની કંઈક વાત જોવાની છે। એક દાદાએ ગાજરનું બી વાવ્યું। કોઈ પણ વસ્તુ આપણે વાવીએ તો પહેલાં એનું બીજ હોય એ આપણે ઉપયોગમાં લઈએ, એને આપણે જમીનની અંદર વાવીએ અને પછી એમાંથી એ છે બને છે। તો આ ગાજર છે એ વાવવાનું હતું તો સૌપ્રથમ તો ગાજરનું બી છે એને આપણે જમીનમાં રોપવું પડે ને, તો જ ગાજર થાય। એટલે અહીંયા દાદા દેખાય છે એ છે એ આ જમીનની અંદર ગાજરનું બીજ વાવે છે। ગાજર મીઠું અને મોટું થયું। આ ગાજરને રોપ્યું પછી દાદા છે એને રોજ પાણી પાતા ગાજરને, અને એવી રીતે આ ગાજર છે એ મોટું થઈ ગયું અને સરસ મજાનું એવું મીઠું પણ થયું। તે ખૂબ જ મોટું થયું અને આ ગાજર છે એ ખૂબ જ મોટું થયું। જો અહીંયા તમને ચિત્રમાં દેખાય છે કેવડું બધું મોટું દેખાય છે ને, અહીંયા દાદા ખેંચે છે એવું દેખાય છે। તે ખૂબ જ મોટું થયું। તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ તે બહાર આવ્યું નહીં। દાદા છે એને આ ગાજર છે એને જમીનમાંથી બહાર કાઢવા માટે, ગાજર ખાવું હોય તો એ તો જમીનની અંદર હોય તો આપણે પહેલાં તો બહાર કાઢવું પડે ને જમીનમાંથી, તો એને કાઢવા માટે છે દાદા છે એ ખૂબ જ પ્રયત્ન કરે છે, ગાજરને ખેંચે છે। જો અહીંયા ચિત્રમાં દેખાય છે ગાજર જમીનમાં છે અને દાદા એને ખેંચી રહ્યા છે। તેમણે ઝડપથી તેમની પત્નીને બોલાવી, દાદાથી એકલાથી ખેંચાણું નહીં એટલે દાદાએ શું કર્યું? તો કે દાદાએ ફટાફટ ઝડપથી એની પત્નીને બોલાવ્યા। દાદાની પત્ની એટલે કોણ થાય? દાદી। એટલે દાદાએ દાદીને બોલાવ્યા શું કરવા માટે? તો કે આ ગાજરને ખેંચવા માટે। દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા। દાદાએ દાદીને બોલાવ્યા, દાદા છે એ અહીંયાથી ગાજરના પાંદડા છે એને ખેંચતા હતા, પછી કોણ આવ્યું? તો કે દાદી। જો અહીંયા ચિત્રમાં તમને દેખાય છે દાદીને બોલાવ્યા દાદાએ, એટલે દાદી છે એ દાદાને ખેંચતા હતા। જો અહીંયા દેખાય છે દાદી છે એ દાદાને પકડી અને દાદાને ખેંચે છે, પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં। દાદા અને દાદી બેએ ખેંચવાનો પ્રયત્ન કર્યો છતાં પણ છે એ ગાજર છે એનાથી ખેંચાણું નહીં, કેમ કે ખૂબ જ મોટું ગાજર હતું। દાદીએ તેમની પોત્રીને બોલાવી, પહેલાં તો દાદા એકલા ખેંચતા હતા એનાથી ન ખેંચાણું, તો એને દાદીને બોલાવ્યા। દાદા અને દાદી બે પ્રયત્ન કર્યો પણ એનાથી પણ ખેંચાયું નહીં, તો દાદીએ એની પોત્રીને બોલાવી। જો અહીંયા ચિત્રમાં દેખાય છે દાદીની પોત્રી એટલે કોણ થાય? તમને ખબર છે? તો કે દાદીની પોત્રી એટલે કે એના દીકરાની દીકરી। દાદીએ તેમની પોત્રીને બોલાવી,
दादा दादी अने तेमनी पोत्रीए गाजरने जमीनी बहार खेंचवाना खूब ज प्रयत्नों कर्या, पण ते खेंची शक्या नहीं। दादा दादी अने तेनी पोत्री जो अहीं चित्रमां देखाय छे, त्रणेय जणा छे ए गाजरने खेंचे छे। दादा छे ए गाजरने खेंचे छे, दादी दादाने खेंचे छे अने एनी पोत्री छे एनी दादीने खेंचे छे। देखाय छे ने अहीं चित्रमां એટલા બધા વ્યક્તિઓની જરૂર કેમ પડી? તો કે ગાજર છે એ ખૂબ જ મોટું હતું એટલા માટે। પોત્રીએ કૂતરાને બોલાવ્યો, હવે ત્રણ જણાથી ન ખેંચાણું એટલે એના ઘરમાંથી એને ચોથા વ્યક્તિને બોલાવ્યો। કોને બોલાવ્યો? કૂતરાને। કોને બોલાવ્યો? તો કે પોત્રીએ, એટલે કે દાદી છે અને દાદા છે એના દીકરા છે એની દીકરીને, અને એ દીકરી છે એને કોને બોલાવ્યો? કૂતરાને। શું કરવા માટે? ગાજરને ખેંચવા માટે। દાદા, તેમના પત્ની, તેમની પોત્રી અને કૂતરો બધાએ પ્રયત્ન કર્યો। હવે છે એ ચાર જણા થઈ ગયા। કોણ કોણ? તો કે દાદા છે, દાદી છે, એની પોત્રી છે અને ચોથો છે કૂતરો। આ ચારેય જણા છે એ બહાર ખેંચવાનો પ્રયત્ન કરે છે। તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં। ચાર જણા થયા પરંતુ ગાજર છે એ ખેંચાણું નહીં, કેમકે ગાજર છે એ ખૂબ જ મોટું હતું એટલા માટે ચાર જણાથી પણ ખેંચાયું નહીં। તો હવે જોઈએ કે એ લોકો શું કરે છે, હજી કોને કોને બોલાવે છે। આથી કૂતરાએ બિલાડીને બોલાવી, હવે એટલાથી ન ખેંચાણું એટલે કૂતરાને વિચાર આવ્યો કે હું બિલાડીને બોલાવું, એ આપણે ખેંચવામાં મદદ કરશે તો કદાચ છે એ ગાજર ખેંચાઈ જશે। આથી કૂતરાએ બિલાડીને બોલાવી, દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી। બધા છે એ એકબીજાને ખેંચી રહ્યા હતા, કઈ રીતે? તો કે અહીંયા ગાજર છે એના પાંદડા છે એ દાદા ખેંચી રહ્યા હતા, દાદાને દાદી ખેંચી રહ્યા હતા, દાદી છે એને કોણ ખેંચતું હતું? એની પોત્રી, એની પોત્રીને કૂતરો ખેંચી રહ્યો હતો, અને કૂતરાની જે પૂંછડી છે એને છે એ બિલાડી ખેંચી રહી હતી। બધાએ પ્રયત્ન કર્યો છતાં ગાજર હલ્યું પણ નહીં। હવે તો કેટલા જણા થયા? તો કે એક, બે, ત્રણ, ચાર અને પાંચ। આ પાંચ જણા થયા છતાં પણ ગાજર છે એ બહાર નીકળ્યું નહીં। કેવડું મોટું ગાજર હશે વિચારો, પાંચ જણા થયા છતાં પણ એ ગાજર છે એ બહાર આવ્યું નહીં। હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો, હવે બિલાડીને એમ થયું કે હું છે એ ઉંદરને બોલાવું તો ઉંદર છે એ ખેંચવામાં મદદ કરશે અને આ ગાજર છે એ બહાર આવી જશે। તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું, ગાજર બહાર આવ્યું। આ બધા છે એને થઈ અને ગાજરને ખેંચ્યું। કેટલા કેટલા કોણ કોણ થયું? તો કે દાદા, દાદી, તેની પોત્રી, કૂતરો, બિલાડી અને ઉંદર, આ બધાએ થઈ અને જોરથી એવું ગાજરને ખેંચ્યું તો ગાજર છે એ બહાર આવી ગયું। ધડામ બધા નીચે પડ્યા, બધા છે ખૂબ જોશથી ખેંચી રહ્યા હતા। જેવું ગાજર છે એ જમીનમાંથી બહાર આવ્યું કે આ બધા છે એ ધડામ કરતા નીચે પડ્યા। તેઓ બધા ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા, કેમ કે આ ગાજર નીકળી ગયું એટલે બધા ખુશ થઈ ગયા। તેથી બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવી ખાધો અને બધાએ પછી ગાજર લઈ એને રસોડામાં લઈ ગયા અને એનો હલવો બનાવી અને ખાધો। તમે ખાધો છે ને ગાજરનો હલવો? સરસ મજાનો, મીઠો મીઠો, પરંતુ આ ગાજરને ખેંચ્યું એમાં ઉંદરભાઈ છે એ વધારે ખુશ થઈ ગયા। કેવી રીતે? કારણ કે છેલ્લે ઉંદર આવ્યો ત્યારે જ આ ગાજર છે એ બહાર નીકળ્યું,
એટલે ઉંદરને શું થયું કે હું છે એ સૌથી શક્તિશાળી છું, હું સૌથી બળવાન છું. જો અહીંયા ઉંદર કહે છે કે હું સૌથી બળવાન છું, ગાજર બહાર નીકળી ગયું એટલે ઉંદરને તો એમ જ થયું કે હું બળવાન છું, હું આવ્યો અને મેં બધાને ખેંચ્યા એટલા માટે છે એ ગાજર બહાર નીકળું. એટલે એ ખૂબ જ ખુશીમાં આવી જાય છે કે મેં છે એ ગાજરને બહાર કાઢ્યું, હું તમારા બધાથી બળવાન છું. હવે અહીંયા શું કરવાનું છે, ચિત્ર જુઓ અને લખો. અહીંયા ચિત્ર દેખાય છે એ આપણે જોઈ અને એના જવાબ આપવાના થશે. કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે આ ચિત્રમાં જોવું જોઈએ. કેટલા લોકો આ ગાજરને ખેંચે છે ચાલો આપણે જોઈએ. 1, 2, 3, 4, 5 અને 6. કેટલા જણા છે? 6 જણા છે, 6 લોકો છે. તો આપણે અહીંયા સામે જવાબમાં લખશું 6. સમજાઈ ગયું? હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? તો કે આ ગાજર છે એને ખેંચવા માટે પહેલું કોણ હતું? આપણે વાર્તા જોઈ. પહેલું છે એ ગાજરને ખેંચવા માટે કોણ આવ્યું હતું? તો કે દાદા. તો એના જવાબમાં આવશે દાદા. હવે આપણે એના પછીનું જોઈએ. બિલાડી હરોળમાં ખાલી જગ્યા ક્રમે છે. આ ચિત્ર છે, આ હરોળ છે, એટલે હરોળ એટલે શું થાય? તો કે લાઈન. આ લાઈન છે એમાં બિલાડી છે એ કયા ક્રમ ઉપર છે? પહેલાં તો આપણે જોઈ લઈએ કે બિલાડી ક્યાં છે. તો કે અહીંયા છે એ બિલાડી છે. તો આપણે અહીંયાથી ગણશું કે એ કયા ક્રમે છે. ગણો જોઈએ. 1, 2, 3, 4 અને 5. બિલાડી છે એ કયા ક્રમે છે? 5મા ક્રમે. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખશું? તો કે 5મા ક્રમે છે. હવે આપણે અહીંયા નીચે છે એના જવાબ આપશું. ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? ગાજર બધા ખેંચતા હતા, એમાં ચોથા ક્રમે કોણ હતું? પહેલાં તો દાદા હતા, પછી દાદી, પછી એની પોતરી, કૂતરો, બિલાડી અને ઉંદર. તો આમાંથી આપણે ચોથું સ્થાન ગણવાનું છે. દાદા છે એ પહેલા ક્રમે હતા, એટલે આપણે અહીંયા 1 લખી નાખીએ. પછી દાદી છે એ બીજા ક્રમે હતા, એની પોતરી છે એ ત્રીજા ક્રમે હતી, કૂતરો છે એ ચોથા ક્રમે હતો. તો આપણે અહીંયા ચોથા ક્રમનું જ પૂછ્યું છે કે ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? કોણ હતું ચોથું? કૂતરો. તો આપણે અહીંયા લખી નાખશું કૂતરો. એના પછી જોઈએ. બિલાડી મદદે આવી તે પહેલાં કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? બિલાડી છે અહીંયાથી આવી, એની પહેલાં છે એ કેટલા લોકો આ ગાજરને ખેંચતા હતા? ગણો જોઈએ. તો કે 1, 2, 3 ને 4. બિલાડી તો અહીંયા છે, એની પહેલાં આ 4 લોકો છે એ ખેંચતા હતા. તો આપણે અહીંયા શું લખશું? 4. તમે આવી રીતે શબ્દમાં પણ લખી શકો અને અંકમાં પણ 4 લખી શકો. હવે એની પછી શું પૂછ્યું છે? તો કે હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માથે ટોપી દોરો. હરોળ એટલે આ લાઈન, એમાં ત્રીજા સ્થાને કોણ છે? તો કે પહેલાં દાદા છે, બીજા નંબરે દાદી છે અને ત્રીજા નંબરે એની પોતરી છે. એના ઉપર આપણે શું કરવાનું છે? ટોપી દોરવાની છે. તમને ટોપી દોરતા આવડે છે? ચાલો આપણે અહીંયા ટોપી દોરીએ. પેલા નીચે આવી રીતે આપણે ગોળ કરશું, હવે ઉપર આવી રીતે. દોરાઈ ગઈ સરસ મજાની ટોપી. એના પછીનું જોઈએ. હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેને મૂછ દોરો.
આપણે જોશું કે છઠ્ઠા સ્થાને કોણ છે એને આપણે મૂછ દોરશું. ગણો જોઈએ તો કે 1, 2, 3, 4, 5 અને 6. છઠ્ઠા સ્થાને કોણ છે? ઉંદર. તો આપણે એને મૂછ દોરવાની છે. ચાલો આપણે આને મૂછ દોરીએ. અહીંયા છે એ અહીંયા દોરેલું છે એટલે તમને એક જ બાજુ છે એની મૂછ દેખાશે. આવી રીતે તમારે બે બાજુ મૂછ દોરી દેવાની છે. તો રહી ગઈ મૂછ. સમજાઈ ગયું તમને?